Hello student, welcome to the biology by Neha Patel. Standard 12th, chapter number 8. Manav swasthya ane rogo vishe bhani raya chhe. Aaje aa chapter ma apne lecture number 8 start karishu. Aajno apno topic chhe rasikaran ane pratikarakta. Rasi vishe agalna topic ma pan tame bhani j gaya chho. Rasi ma shu મોટે ભાગે રસીમાં એન્ટીજન નો મૃત જથ્થો અથવા જીવંત થોડા પ્રમાણમાં જથ્થો અથવા પ્રોટીન એને શરીરમાં પ્રવેશ કરાવવામાં આવે છે. બરોબર, હવે જે રસીકરણ અને પ્રતિકારકતા એટલે કે રસીકરણ દ્વારા આપણું પ્રતિકારક તંત્ર કઈ રીતે કાર્ય કરે છે અલગ જ ટોપિકમાં આપેલું છે. તમને આ ક્વેશ્ચન પૂછાય કે રસીકરણ વિશે ટૂંકનો લખો અથવા રસીકરણ અને પ્રતિકારકતા સમજાવો. બરોબર, તો અલગથી આપણે ટોપિક તૈયાર કરેલો છે. રસીકરણ અને એની જે પ્રતિકારકતા છે એનો સિદ્ધાંત પ્રતિકારક તંત્રની જે સ્મૃતિ ગુણ પર આધારિત છે. આગળ પણ આપણે જોયેલું કે જ્યારે શરીરમાં એક એન્ટીજન દાખલ થાય છે એને માટેના એન્ટીબોડી શરીરમાં બને છે. પછી બીજી વાર જ્યારે એ જ પ્રકારના એન્ટીજન એટલે કે રોગકારકોનો હુમલો થાય તો શરીરને બોડીને ખબર છે કે આ પ્રકારના એન્ટીજન આગળ આવી ગયેલા છે તો એના એન્ટીબોડી જે બનેલા હોય છે એ એન્ટીજનનો સામનો કરે છે. તો રસીકરણમાં આ એટલે કે રસીના નિર્માણમાં આ ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે જ રસીની પ્રક્રિયામાં અથવા રસી જે બનાવવામાં આવે છે એમાં રોગ પ્રતિકારક પ્રોટીન, હવે કયું આ પ્રોટીન જે એન્ટર કરાવવામાં આવે છે બે હોઈ શકે. આગળ આપણે વાત કરી કે આ એન્ટીજન હોય કે રેડી એન્ટીબોડી આપવામાં આવે તો રોગકારકનું એન્ટીજેનિક પ્રોટીન જે છે એ કે પછી નિષ્ક્રિય કે નબળા કરેલા, આગળ આપણે વાત કરેલી એ, અથવા જીવંત પરંતુ થોડા પ્રમાણમાં હોય એવા નિષ્ક્રિય અથવા નબળા અથવા મૃત કહી શકાય એવા રોગકારકની રસી તૈયાર કરી અને શરીરમાં દાખલ કરાય છે. બરાબર છે, એટલે ઘણીવાર એન્ટીબોડી પણ એન્ટર કરવામાં આવે છે, કોઈ વાર પ્રોટીન એન્ટર કરવામાં આવે છે, અથવા નિષ્ક્રિય અથવા નબળા રોગકારક એટલે કે એન્ટીજનની રસી તૈયાર કરી અને આપવામાં આવે છે. આ દાખલ કરેલ એન્ટીજન, ધારો કે આપણે એન્ટીબોડી નથી દાખલ કરતા અને એન્ટીજન દાખલ કરીએ છીએ, તો આ જે દાખલ કરાયેલ એન્ટીજન હોય એના વિરુદ્ધ શરીરમાં ઉત્પન્ન થતા એન્ટીબોડી એ જ્યારે વાસ્તવિક ચેપ દરમિયાન રોગકારકોની અસરને નાબૂદ કરે છે. આ સિદ્ધાંત પર રસી કાર્ય કરે છે. જો કઈ રીતે કે આપણે પહેલાં જે એન્ટીજન દાખલ કર્યા છે એ સમયે આપણા શરીરને નુકસાન કરતા નથી. આ જે રોગકારક અથવા એન્ટીજન જે દાખલ કર્યા છે એ આપણે નિષ્ક્રિય અથવા નબળા દાખલ કર્યા છે. આ જ્યારે પણ દાખલ થાય છે એટલે શરીરમાં જ્યારે કોઈ બહારથી કંઈ ઘટક આવ્યું તો શરીર એટલે કે આપણું પ્રતિકારતંત્ર એ એન્ટીબોડી બનાવવાની શું કરી દે, શરૂઆત કરી દે. એટલે આપણા શરીરમાં આ રોગકારક માટેના એન્ટીબોડી ઓલરેડી તૈયાર છે, સૈન્ય તૈયાર જ છે. બરાબર, હવે એકચ્યુઅલી જ્યારે આપણને રોગ લાગુ પડે આ અને એ રોગ વખતે એના જે જીવંત એન્ટીજન આપણા શરીરમાં દાખલ થાય એટલે એનો મતલબ કે આપણને વાસ્તવિક ચેપ લાગે તો જે એન્ટીબોડી ઓલરેડી બની ગયા છે એના સ્મૃતિ ગુણને આધારિત હવે એને ખબર પડી જાય છે કે આ પ્રકારનો એન્ટીજન આવ્યો છે તો મારે આ પ્રકારના એન્ટીબોડીએ કામ કરવાનું છે, તો એ દરમિયાન એ રોગકારક અથવા એન્ટીજનની જે અસર હોય નાબૂદ થાય અને એને કારણે આપણને એ રોગની તીવ્રતા ઓછી લાગે અથવા એ રોગ લાગુ પડતો નથી. ચલો, રસીકરણનો સિદ્ધાંત જે આપણે સમજો એ સ્મૃતિ આધારિત ગુણ પર છે અને આ રસીમાં પણ જે સ્મૃતિ આધારિત આપણે જે બે પ્રકારના કોષો જોયા છે કયા, બી અને ટી કોષો જ નિર્માણ પામે છે. આપણને ખબર છે કે બી કોષો એન્ટીબોડીનું નિર્માણ કરે છે અને ટી કોષો છે એ પોતે એન્ટીબોડી સર્જતા નથી પરંતુ બી કોષોને એન્ટીબોડી સર્જવામાં મદદરૂપ થાય છે. બરાબર, અને આ બંને કોષો કઈ રીતે એન્ટીબોડી, આપણે આગળ પણ જોયું હતું કે આના દ્વારા જે પણ એન્ટીબોડીનું નિર્માણ થાય છે એ વિશિષ્ટ હોય, સ્પેસિફિક હોય, એટલે કોઈ પણ પ્રકારના એન્ટીબોડી ચાલે નહીં. ચોક્કસ પ્રકારના એન્ટીજન સામે ચોક્કસ પ્રકારના જ એન્ટીબોડી એ કાર્ય કરે તો એ રોગકારકને ઝડપથી ઓળખી લે સ્મૃતિના ગુણને આધારિત અને વિપુલ માત્રામાં તેનું નિર્માણ કરે, એન્ટીબોડીનું સર્જન કરી અને જે હુમલાખોર એન્ટીજન છે એને હરાવી દે છે. ઇન શોર્ટ, એન્ટીજન સામે આ એન્ટીબોડી આપણું રક્ષણ કરે
અને આ એન્ટીબોડીના નિર્માણમાં બી અને ટી કોષો મદદરૂપ થાય, જે આગળ આપણે જોઈ ગયા છીએ. હવે જુઓ કે જ્યારે કોઈ ઘાતક જીવાણુથી સંક્રમિત થાય કોઈ વ્યક્તિ, ત્યારે એને તાત્કાલિક ધોરણે એન્ટીબોડીની જ આવશ્યકતા હોય. આ રસીકરણનો બીજો સિદ્ધાંત. આગળના સિદ્ધાંતમાં આપણે શું કર્યું કે ચોક્કસ પ્રમાણમાં આ પહેલો સિદ્ધાંત જે જોયો, નિષ્ક્રિય અથવા નબળા કરેલા આપણે રોગકારક એટલે કે એન્ટીજન આપીએ છીએ. એન્ટીબોડી બનેલા હોય પછી જ્યારે રોગકારકનો સામનો થાય ત્યારે શું કરવામાં આવે, ઓલરેડી એન્ટીબોડી હાજર હોય એનો પ્રતિકાર દર્શાવે જે થોડો ધીમો હોય. આગળ આપણે જોયેલી પ્રતિકારકતા સક્રિય પ્રતિકારકતા કહેવાય, બરાબર છે. નિષ્ક્રિય પ્રતિકારકતા આપણે જે જોઈ એના આધારે પણ રસીકરણ થાય છે, કારણ કે નિષ્ક્રિય પ્રતિકારકતામાં પણ મેં કૃત્રિમમાં ઉદાહરણ તમને આપેલું. હવે કોઈ એવા જીવાણુઓ છે કે ખૂબ જ ઘાતક છે, બરાબર, સામાન્ય રોગ લાગુ પડે એવું જ નહીં, એનાથી વ્યક્તિનું મૃત્યુ થવાની શક્યતા રહે, બરાબર, તો એ સમયે શું, એટલો સમય નથી કે એન્ટીબોડી નિર્માણ પામે અને પછી આપણા શરીરને અસર કરે, ત્યાં સુધીમાં શું થઈ ગયા હોય કે આ જીવાણુ આપણા શરીરમાં ખૂબ સંક્રમિત થઈ જાય અને વ્યક્તિનું મૃત્યુ પણ શક્ય બને. તો એના કારણે આવા રોગો સામે તાત્કાલિક ધોરણે એ જ સમયે એન્ટીબોડીની આવશ્યકતા હોય, બરાબર. તો જેવું કોઈ વ્યક્તિને એ ઘાતક જીવાણુ લાગુ પડ્યું છે ખબર પડે તો તરત જ એના એન્ટીબોડી આપવામાં આવે છે. તો આવા રસીકરણના આ સિદ્ધાંતનું ઉદાહરણ જુઓ, બરાબર, જેમ કે ટીટીનસ ધનુર, એમાં વ્યક્તિના શરીરમાં તૈયાર કરેલ એન્ટીબોડી પ્રતિદ્રવ્ય જેને એન્ટીટોક્સિન કહીએ, ટોક્સિન એટલે નુકસાનકારક ઘટક સામે એનું એન્ટી દ્રવ્ય દાખલ કરવામાં આવે છે. જો ખબર હોય તો ઘણીવાર કંઈક વાગે તો ધનુરની રસી તરત જ ધનુરનું ઇન્જેક્શન આપવું આપણે કહીએ છીએ. એમાં શું છે કે તરત જ એ રોગઘાતક ઘટકો આપણા શરીરમાં ફેલાઈ ન જાય, એટલા માટે એમાં ડાયરેક્ટ એ જ સમયે તાત્કાલિક એન્ટીબોડીનું ઇન્જેક્શન આપવામાં આવે છે. એવી જ રીતે સર્પદંશ, બરાબર, સાપ જ્યારે કરડે તો એવા કિસ્સામાં પણ જે રોગિષ્ઠ વ્યક્તિ છે એને ઇન્જેક્શન આપવામાં આવે છે. તો ઇન્જેક્શન શેનું હોય છે, તો તેમાં સર્પ વૈશ વિરુદ્ધ સાપનું જે વિષ છે, વેનમ, સર્પ વિષ, એના વિરુદ્ધ તૈયાર કરેલ એન્ટીબોડી, ખાસ ધ્યાન રાખજો, એ હોય છે. એટલે આ બંનેમાં જો ટીટીનસ એટલે કે ધનુરમાં અને સર્પદંશ કિસ્સા કે જે ઘાતક છે, બરાબર, તાત્કાલિક ધોરણે એ સમયે જરૂર છે તો એન્ટીજન આપીને એન્ટીબોડી બને એની રાહ જોવામાં નહીં આવે, એ સમયે રસીકરણમાં શું કરવામાં આવે છે, તાત્કાલિક એન્ટીબોડી જ આપવામાં આવે છે. અને આવું જ્યારે એન્ટીબોડીને આપવામાં આવે ડાયરેક્ટ તો એ ખબર છે આપણને નિષ્ક્રિય પ્રતિકારકતા છે, અને નિષ્ક્રિયમાં પણ આ કૃત્રિમ નિષ્ક્રિય પ્રતિકારકતાના આ બે ઉદાહરણો છે, બરાબર. આગળ પણ આપણે જોઈ ગયા છીએ નિષ્ક્રિય પ્રતિકારકતા કે જેને આપણે શું કહીશું, પેસિવ ઇમ્યુનાઇઝેશન, અને એમાં પણ આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ પ્રતિકારકતાનું આ ઉદાહરણ છે. તો અહીંયા આપણે રસીકરણના સિદ્ધાંતમાં બે સિદ્ધાંતો જોયા. એક આ પહેલો સિદ્ધાંત કે જેમાં શું આપવામાં આવે છે, એન્ટીજન આપવામાં આવે છે. બીજો સિદ્ધાંત કે જેમાં ડાયરેક્ટ એન્ટીબોડી આપવામાં આવે છે. હવે જે ટેકનોલોજીનો વિકાસ થયો છે અને આગળ આપણે ચેપ્ટરમાં જે બાયોટેકનોલોજીનો ટોપિક આપણે ભણી ગયા છીએ અથવા ભણવાના છીએ, અને એ ટોપિક છે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી, ત્રીજો સિદ્ધાંત છે, જેને રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી પણ કહેવામાં આવે છે, બરાબર. આખા આના બે ચેપ્ટર છે આપણે. આ નવી ટેકનોલોજી દ્વારા અત્યારે જીવાણુ કે ઇષ્ટમાં જે તે રોગકારક છે એની એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલા સંશ્લેષિત કરવામાં આવે છે. હવે આ વસ્તુ તમે ધ્યાનથી સમજો શું છે, બરાબર. જો પહેલા સિદ્ધાંતમાં શું કર્યું, મૃત અથવા નબળા એન્ટીજન આપ્યા અને એના કારણે શરીરમાં એન્ટીબોડી બની, આ રીતે રસી આપવામાં આવી. બીજા સિદ્ધાંતમાં શું કર્યું કે જ્યારે ઘાતક જીવાણુઓ હોય અથવા ઘાતક રોગ હોય એ સમયે ડાયરેક્ટ બનાવેલા એન્ટીબોડીનું ઇન્જેક્શન આપવામાં આવ્યું, બીજો સિદ્ધાંત, બરાબર. ત્રીજો સિદ્ધાંત એ એન્ટીજન રોગકારકને દાખલ નથી કરતા, પરંતુ એના જેવી પોલીપેપ્ટાઇડ શૃંખલાનું આપણે નિર્માણ કરીએ છીએ. જો એન્ટીજન પણ એક પ્રકારનું પ્રોટીન જ હોય, તો આપણે આગળ પણ જોયું કે રસીકરણમાં શું કરવામાં આવે, કાં પ્રોટીન અથવા એન્ટીજન અથવા એન્ટીબોડી. તો એન્ટીજન એન્ટીબોડીનું આપણે ભણી ગયા, બરાબર. હવે પ્રોટીન કઈ રીતે બહારથી કૃત્રિમ રીતે નિર્માણ પામીને બનાવીને આપવામાં આવે છે,
અર્ધકૃત્રિમ પદ્ધતિ કહેવાય બાયોટેકનોલોજી, જેમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ થાય અને બાયોલોજી જૈવિક ઘટકોનો પણ ઉપયોગ થાય, જેને આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી અથવા રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી કહીશું. આ પ્રક્રિયા દ્વારા જીવાણુ કોષ કે ઇષ્ટકોષમાં જે રોગકારક હોય એટલે કે જે એન્ટીજન હોય એની પોલીપેપ્ટાઇડ શૃંખલા કે એનું પ્રોટીન, એનું નિર્માણ આ જીવાણુ કે ઇષ્ટમાં કરવામાં આવે અને એમાંથી એ પ્રોટીન લઈ અને રસી સ્વરૂપે આપવામાં આવે અને આ આ પદ્ધતિ દ્વારા મોટા પાયે રસીનું ઉત્પાદન થઈ શકે. બરોબર, બાયોટેકનોલોજી વખતે આપણે આ વસ્તુ ડિટેલમાં ભણીશું. આ રીતે રસીનું મોટા પાયે ઉત્પાદન શક્ય બન્યું છે. તેથી પ્રતિકારકતાના હેતુસર રસીની ઉપલબ્ધિ અત્યારે ખૂબ વધી છે. કઈ ટેકનોલોજીને કારણે? આ ટેકનોલોજીને કારણે. બરોબર, પોલીપેપ્ટાઇડ શૃંખલા એટલે જ પ્રોટીન. પ્રોટીનના નિર્માણમાં આપણને ખબર છે કે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. તો આ શૃંખલાનું નિર્માણ એટલે કે એન્ટીજ રોગકારક હોય, એન્ટીજેનિક એટલે એન્ટીજન જે રોગકારક છે એના રચના ધરાવતું પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવવામાં આવે. કોની અંદર? જીવાણુ કે ઇષ્ટમાં. અને પછી આ શૃંખલાને મોટા પાયે ઉત્પાદન કરીને રસી સ્વરૂપે આપી શકે છે. આ તમને એક ઉદાહરણ આપ્યું છે કે ધારો કે હેપેટાઇટિસ બી છે તો એની રસી શેમાંથી મેળવવામાં આવે છે? ઇષ્ટમાંથી બનાવવામાં આવે છે. એમસીક્યુ માટે આ ધ્યાન રાખીશું કે હેપેટાઇટિસ બીની રસી શેમાંથી મેળવવામાં આવે છે? ઇષ્ટમાંથી મેળવવામાં આવે છે. કઈ પદ્ધતિ દ્વારા? તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા, જેને બાયોટેકનોલોજી પણ કહેવાય અથવા રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી પણ કહી શકાય છે. બરાબર, તો અહીં એક આપણો નાનો ટોપિક પૂરો થાય છે. રસીકરણ અને પ્રતિકારકતા એના જે ત્રણ સિદ્ધાંતો છે એ ત્રણેય આપણે સમજી ગયા. ચલો બીજો એક સિમ્પલ ટોપિક એલર્જીનો સ્ટાર્ટ થાય છે. જો બધા થિયોરિટિકલ ટોપિક છે, તમને એક આખો કોન્સેપ્ટ ખબર હોય, પછી તમારી સામે આ નોટ્સ પણ હોય અને એકવાર ટેક્સ્ટબુકમાં વાંચી જાઓ, એકવાર જાતે તૈયાર કરી નાખો, સિમ્પલ ટોપિક. બરાબર, એલર્જી શબ્દ ઘણીવાર આપણે સાંભળેલો હશે. એલર્જીમાં શું થાય કે કોઈ નવી જગ્યાએ અચાનક તમે જાઓ અને અચાનક કાં છીકો આવવા માંડે, ઘણાને ઉધરસ આવવા લાગે, કફ આવે, ઘણાને સ્કિન પર ખંજવાળ આવવા લાગે. બરાબર, ઘણાને શ્વસનમાં તકલીફ થવા લાગે. બરાબર, અને એવું થાય કે એ જગ્યાએથી જેવા દૂર જઈએ કે તરત જ આ લક્ષણો દૂર થઈ જાય. તો આવું થવાનું કારણ શું? કે આપણામાંના કેટલાક લોકો છે એ પર્યાવરણમાં હાજર કેટલાક કણો પ્રત્યે આપણે કેવા હોય છે? સંવેદનશીલ હોઈએ છીએ. બરાબર, એની આપણને એલર્જી હોય છે. ઘણા વ્યક્તિ કે મને ધૂળની એલર્જી છે, ઘણાને કોઈ ખોરાકની એલર્જી હોય, ઘણાને પરાગ્રજની પણ એલર્જી હોય, ઘણાને સુગંધની અમુક ચોક્કસ પ્રકારની, ઘણાને પરફ્યુમની એલર્જી હોય. આ રીતે એલર્જી ઘણા ઘટકોની હોઈ શકે. તો ઉપરોક્ત પ્રતિક્રિયા એટલે આ પ્રક્રિયા થવાનું કારણ શું? વાતાવરણમાં એવું તો શું હોય કે કોઈ એક ચોક્કસ જગ્યાએ જાઓ ત્યારે તમને આવા લક્ષણો દેખાય, એ જગ્યાએથી દૂર જાઓ તો ધીમે ધીમે લક્ષણો દૂર થઈ જાય. એનો મતલબ કે પર્યાવરણમાં એ જગ્યાએ કંઈક એવા ઘટકો હાજર છે કે જેના પ્રત્યે જે તે વ્યક્તિ સંવેદનશીલ છે. બરાબર, તો ઉપર્યુક્ત પ્રતિક્રિયા કોના કારણે આવું બધું થઈ જાય? કે પરાગ્રજની હોઈ શકે, કોઈ જીવાતો પ્રત્યેની એલર્જીના કારણે આવું થયું હોય. અને જે અલગ અલગ સ્થાને ભિન્ન ભિન્ન પ્રકારની હોય, એવું જરૂરી નથી કે બધી જગ્યાએ એક જ સરખા ઘટકો હોય. તમે જુદી જુદી જગ્યાએ જાઓ તો જુદા જુદા એવા ઘટકો હાજર હોય કે જેની જે તે વ્યક્તિને એલર્જી હોય. હવે એ એલર્જીમાં એવું નથી કે બધા જ વ્યક્તિને એની એલર્જી જ હોય. બરાબર, આપણે દસેક જણ કોઈ એક જગ્યાએ ગયા હોય છે તો બની શકે કે કોઈ એક વ્યક્તિને જ આવું થાય, બીજા વ્યક્તિને આવું ન થાય. તો એનું રીઝન શું? કે બાકીના વ્યક્તિઓ એ ઘટકથી સંવેદનશીલ નથી, પણ કોઈ એક વ્યક્તિ હોય કે જેને ત્યાં રહેલી કોઈ ધૂળ કે ત્યાં પરાગ્રજ કે કોઈ સુગંધ કે જે શ્વસનમાં જાય તો એના પ્રત્યે એને શું હોય? એલર્જી હોય. બરાબર, તો હવે એલર્જી છે શું? સિમ્પલ જોવું, વ્યાખ્યા પછી જોઈએ, પહેલાં ટોપિક સમજો. આપણને ખબર છે કે જ્યારે પણ આપણા શરીરમાં કોઈ બાહ્ય ઘટક હાજર થાય તો તરત જ શરીર છે એ એની સામે હુમલો કરે, એટલે રક્ષણ આપવા માટે થઈને. એટલે બહારથી કંઈક હુમલો થયો છે, કોઈ ઘટક હાજર થયો છે, તો આપણું શરીર રક્ષણ આપવા માટે એ જે તે બહારથી દાખલ થયેલ એન્ટીજન છે એની સામે પ્રતિકારક તંત્ર આપણું સતેજ થઈ જાય. હવે શું થાય છે કે ખરેખર એવું છે સિદ્ધાંત એલર્જીનો કે શરીરને સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા છે જ. બરાબર, પણ કોઈ કારણસર અહીંયા એવું થાય છે કે જ્યારે બહારથી કોઈ પરજાત ઘટક આવે છે
અને આપણું શરીર જ્યારે એને સામે જે હુમલો કરવા જાય છે એ હુમલો એટલો બધો વધારે પડતો છે, પ્રતિકાર તંત્ર એટલું વધારે સતેજ થઈ જાય છે કે ઘણીવાર આપણા કોષોને જ નુકસાન થાય, બરાબર? તો એને એલર્જી કહીએ. વધારે પડતો પ્રતિકાર અપાઈ જાય એટલે કંઈક એન્ટીજન આવ્યું. ચલો, ધૂળના રજકણની એલર્જી છે એનો મતલબ શું? કે આપણા શ્વસન તંત્ર દ્વારા ધૂળની રજકણ આપણા શરીરમાં એન્ટર થઈ, એનો મતલબ બહારથી એન્ટીજન આવ્યો. તો આપણું એન્ટીબોડી છે એની સામે લડવા માટે, આપણું પ્રતિકારક તંત્ર એને લડવા માટે એની સામે પ્રતિકાર આપે. પણ જો એટલો બધો વધારે પ્રતિકાર અપાઈ જાય કે આપણા શરીરને જ નુકસાન થાય તો એને કહેવાય એલર્જી, બરાબર? એ વ્યક્તિએ વ્યક્તિએ જગ્યાએ જગ્યાએ અલગ અલગ હોય, બધાને હોય જ એવું જરૂરી નથી. કોઈને કોઈ પણ ઘટકની એલર્જી ન પણ હોઈ શકે. ચલો, તો વ્યાખ્યા જોઈએ કે પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક પ્રતિજન, પ્રતિજન એટલે એન્ટીજન, પ્રત્યે પ્રતિકારક તંત્ર દ્વારા અપાતા વધુ પડતા પ્રતિકારને એલર્જી કહે છે. સમજે પડી? પર્યાવરણમાં હાજર રહેલ કેટલાક પ્રતિજન કે એન્ટીજન પ્રત્યે પ્રતિકારક તંત્ર દ્વારા વધુ પડતો જો પ્રતિકાર અપાઈ જાય તો એને આપણે શું કહીએ? એલર્જી કહીએ. હવે આપણે કહ્યું કે એવા ઘટકો હાજર હોય કે જેના પ્રત્યે જે તે વ્યક્તિ સંવેદનશીલ હોઈ શકે, તો એ જે ઘટકો છે એને એલર્જી પ્રેરકો કહી શકાય, અથવા ઇંગ્લિશમાં એને એલર્જન્સ કહે છે. તો આપણે એલર્જી પ્રેરકની વ્યાખ્યા અથવા એલર્જન્સ શું છે, બહુ સિમ્પલ ટોપિક, અને આ વસ્તુથી તમે પરિચિત પણ હોય, નવો કોઈ ખાસ ઘટક છે નહીં આમાં. જો એલર્જી પ્રેરક એવા પદાર્થો કે જેના પ્રત્યે આવો પ્રતિકાર સર્જાય તેને એલર્જી પ્રેરકો કે એલર્જન્સ કહેવાય છે, બરાબર? એવા જે વાતાવરણમાં રહેલા એવા પદાર્થો કે જેના પ્રત્યે આપણું શરીર વધુ પડતો પ્રતિકાર સર્જી દે તો એને, એવા ઘટકને શું કહેવાય? એલર્જી પ્રેરકો અથવા એલર્જન્સ કહેવાય છે. અને ખાસ એમસીક્યુ માટેનો એક શબ્દ કે આ જે એલર્જી આપણા શરીરમાં સર્જાય છે એનો મતલબ કે આપણું પ્રતિકારક તંત્ર જે એન્ટીબોડી બનાવવાનું સ્ટાર્ટ કરે છે એમાં ઘણા બધા પ્રકારના એન્ટીબોડી હોય, એમાં એલર્જી માટે જવાબદાર એન્ટીબોડી IgE પ્રકારના છે. એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. બાકી અમુક થિયોરિટિકલ ટોપિક જ હોય કે જે આગળ ધારો કે આ બધી વ્યાખ્યાને બધું છે, સિમ્પલ તમે વાંચી જાઓ તો ખબર પડે કે હું જ્યાં જ્યાં હાઈલાઇટ કરું છું, બરાબર છે? એલર્જન્સ એટલે શું? બીજું કે એન્ટીબોડી કયા પ્રકારના એલર્જી માટે જવાબદાર છે, બહુ જ IMP ધ્યાનમાં રાખવાનો પોઈન્ટ, કયા IgE પ્રકારના એલર્જન્સ જવાબદાર છે, બરાબર? હવે જુઓ તો એલર્જન્સના ઉદાહરણ જોઈએ. ખબર જ, એક ધૂળ, ધૂળમાં રહેલ જીવાત, પરાગરજ, બરાબર છે? અમુક પ્રકારની પરાગરજ આગળ પણ આપણે જોયા ત્યારે પરાગરજ એલર્જી પ્રેરક હોય છે. પ્રાણીઓનો ખોળો, બરાબર છે? પ્રાણીઓના શરીરમાંથી ઉડતી ધૂળ, એ બધા શું હોઈ શકે છે? એલર્જન્સ છે. અન્ય ઉદાહરણ પણ મેં અહીંયા લખેલા છે આના સિવાય, જેવા કે ધૂળના રજકણો, ઘણીવાર નેલ પોલિશની સ્મેલ છે એ, લિપસ્ટિક, જે પીછાઓ છે પક્ષીઓના ઝીણા ઝીણા ઉડતા હોય એ, સૂક્ષ્મ તાતણાઓ જે ફેબ્રિક્સ છે એ, અમુક વનસ્પતિઓના ઘટકો, અમુક બેક્ટેરિયા, અમુક ખોરાક પ્રત્યેની પણ એલર્જી હોય. ઘણાને ચોક્કસ પ્રકારનો ખોરાક ખાવામાં લેવામાં આવે તો એની એલર્જી થતી હોય. ઘણાને અમુક ગરમીની એલર્જી હોય, ઘણાને ઠંડીની એલર્જી હોય છે, કોકને સૂર્યપ્રકાશની પણ એલર્જી હોઈ શકે, બરાબર? તો આ મેં વધારાના ઘટકો લખેલા છે, પણ ટેક્સ્ટબુકમાં તમને ધૂળમાં રહેલા જીવાત અથવા ધૂળના રજકણો, પરાગરજ અને પ્રાણીઓનો ખોળો, અને ખાસ ધ્યાન રાખીશું આ બધા એલર્જન્સ માટેના નામ છે, અને એલર્જી સર્જવા માટે જવાબદાર એન્ટીબોડી કયા છે? IgE પ્રકારના છે, બરાબર? ચલો, એલર્જી માટેનો ટોપિક હજુ આપણે આગળ વધારશું. સિમ્પલ, એલર્જીના લક્ષણો શું હોય આગળ આપણે જોઈ જ ગયા. વ્યક્તિએ વ્યક્તિએ લક્ષણો જે પણ એલર્જન્સ હોય એના પ્રમાણે અલગ અલગ હોય. જેમ કે છીંક આવવી, આંખમાંથી પાણી નીકળવું, નાકમાંથી પ્રવાહી નીકળવું, શ્વાસમાં તકલીફ પડવી, ઘણાને સ્કિન પર રેશિસ થવા, બરાબર છે, અનકોન્શિયસનેસ ફીલ થવી, આ બધા જ એલર્જીના લક્ષણો છે. મોટાભાગે આ બધા એલર્જીના લક્ષણો છે જે આપણને સિમ્પલ ખબર છે. હવે એલર્જીના કારણો શું, શેના કારણે એલર્જી થાય આપણને ખબર જ છે. શું થાય છે એલર્જીમાં? વધુ પડતો પ્રતિકાર અપાઈ જાય છે પ્રતિકારક તંત્ર દ્વારા. આગળ પણ જોયું કે એમાં કયા પ્રકારના એન્ટીબોડી જવાબદાર છે? IgE.
જો આના સિવાય પણ બીજા શબ્દ છે, આ તો યાદ રાખશું જ કે આઈજીઈ પ્રકારના એન્ટીબોડી અને આપણા જે માસ્ટ કોષો, માસ્ટ સેલ છે આપણા શરીરમાં, બરોબર, એલર્જીસ માટે જવાબદાર, એમાંથી સ્ત્રવતા ઘટકો જેવા કે હિસ્ટેમાઇન હિસ્ટેમાઇન અને સેરોટોનિન, એ રસાયણોને કારણે શરીરમાં એલર્જી થાય છે. એમસીક્યુ માટે યાદ રાખીશું, બરોબર, કયા પ્રકારના એન્ટીબોડી, આઈજી પ્રકારના એન્ટીબોડી જે આગળ જોઈ જ ગયા છીએ, અને એના સિવાય કયા કોષોમાંથી, આપણા માસ્ટ કોષોમાંથી સ્ત્રવતું હિસ્ટેમાઇન અથવા સેરોટોનિન જે આપણા શરીરમાં સ્ત્રવતું રસાયણ છે એના કારણે એલર્જી થાય છે. હવે એલર્જીનું કારણ જાણવું હોય, એલર્જીના કારણો છે, આના દ્વારા શરીરમાં એલર્જી ફેલાય છે. એલર્જીનું કારણ જાણવું હોય કે શેની એલર્જી છે, ધૂળની, રજકણની, આની તેની, તો એકચ્યુઅલી એ ટ્રાયલ એન્ડ એરર જેવી પ્રક્રિયા છે કે અમુક અમુક એલર્જન્સ હોય, એટલે કે એલર્જી પ્રેરક ઘટકો, એના સંપર્કમાં જો દર્દીને લાવવામાં આવે અને જો એનું બોડી એની સામે પ્રતિક્રિયા દર્શાવે, તો એના પરથી ધારો કે ધૂળના રજકણની નજીકમાં લઈ જાઓ, કંઈ પ્રતિક્રિયા નથી થતી, તેનો મતલબ કે વ્યક્તિને ધૂળની એલર્જી નથી, બરોબર છે. કોઈ પરાગરજની સામે લાવવામાં આવે અને જો તરત લક્ષણ દેખાય, તેનો મતલબ કે વ્યક્તિને પરાગરજની એલર્જી છે. ટ્રાયલ અને એરર જેવું છે એલર્જીમાં. ચલો, એલર્જીનું કારણ જાણવા માટે દર્દીને શું કરવામાં આવે, સંભવિત એલર્જન્સ, એલર્જન્સ એટલે એલર્જી પ્રેરક જે ઘટકો છે, ધૂળના રજકણો છે, જીવાતો છે કે પછી પરાગરજ, એના સંપર્કમાં લાવવામાં આવે છે અથવા એ એલર્જન્સની થોડી માત્રા એના શરીરમાં દાખલ કરવામાં આવે અને પછી શરીરમાં એની પ્રતિક્રિયા થાય છે કે નહીં એનો અભ્યાસ કરવામાં આવે, એના આધારે નક્કી કરવામાં આવે કે વ્યક્તિને એલર્જી કઈ છે. એ હવે એલર્જીના ઇલાજ ઉપાયો કયા, એલર્જી થતી હોય સૌથી સારામાં સારો ઉપાય કે વ્યક્તિ જાણી લે કે એને કયા ઘટકની એલર્જી છે, બરોબર, અને એ વસ્તુથી એ દૂર રહે તો તરત જ એ એલર્જીનો ઘટક અથવા એલર્જી થવાનું ટાળી જ શકાય. છતાં જો એલર્જી થઈ જાય છે તો અમુક એવા દ્રવ્યો છે, અમુક એવી મેડિકલ છે, મેડિસિન્સ છે કે જેના દ્વારા એલર્જીના લક્ષણમાં ઘટાડો થઈ શકે. હવે એ આપણે દવાઓ જોઈશું. જો આગળ હિસ્ટેમાઇનને કારણે આપણને ખબર છે એલર્જી થાય છે, તો જે દવામાં આપવામાં આવે છે એને કહેવાય એન્ટી હિસ્ટેમાઇન. આના સિવાય એડ્રીનાલિન, યાદ રાખશું આ બધા ઘટકો, અને સ્ટેરોઇડ જેવા અમુક ઔષધો છે કે જેના દ્વારા એલર્જીના જે લક્ષણો છે એને ઝડપથી શું કરી શકાય છે, ઘટાડી શકાય છે. અહીંયા યાદ રાખીશું કયા કયા ઘટકો, એન્ટીહિસ્ટેમાઇન, એડ્રીનાલિન અને સ્ટેરોઇડ, બરોબર છે, એન્ટીહિસ્ટેમાઇન, એડ્રીનાલિન અને સ્ટેરોઇડ જેવા ઔષધો દવાઓ દ્વારા એલર્જીના લક્ષણો ઘટાડી શકાય છે. પરંતુ આપણી આધુનિક જીવનશૈલીને કારણે લોકોમાં પ્રતિકારકતા ઘટી છે, બરોબર, આપણી જીવનશૈલી, આપણું ખોરાકની પ્રક્રિયા એવી થઈ ગઈ છે કે જેના કારણે લોકોમાં શું થઈ ગઈ છે, પ્રતિકારક તંત્ર ઘટી છે અને એલર્જીસ પ્રત્યેની સંવેદનશીલતા વધી છે. એટલે બહાર જે એલર્જન્સ છે એની સંવેદનશીલતા, આપણે એના પ્રત્યે વધુ સંવેદનશીલ થઈ ગયા છીએ, એટલે એલર્જી બહુ વધી રહી છે. ભારતના મોટાભાગના જે મોટા શહેરો છે, મોટા સિટી, એમાં મોટાભાગે બાળકોની પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતા વધુ છે અને એના કારણે તેઓ એલર્જી અને સાથે અસ્થમા એટલે કે દમ, જે શ્વાસની તકલીફ છે, એનો શિકાર બની રહ્યા છે. આનું કારણ શું છે કે બાળકના જીવનની શરૂઆતથી જ તેમને વધુ પડતા સુરક્ષિત પર્યાવરણમાં રાખવામાં આવે છે. જો આપણા શરીરમાં એવું છે કે જો બાળક ગામડામાં અથવા કોઈ એવા, તમે ઘણીવાર જોયા હશે કે ગરીબ લોકો હોય, એના જે મજૂર હોય વર્ગ, એના જે બાળકો હોય એ કેવી જગ્યાએ રખડતા હોય, બરોબર છે, શરીર પણ ખુલ્લું હોય, પૂરતા કપડાં પણ ન પહેર્યા હોય, ગંદકીમાં ફરતા હોય, તો પણ એમને રોગ થતો નથી અને મોટા સિટીમાં બહુ જ પ્રોટેક્ટેડ એટમોસ્ફિયરમાં રહેતા હોય એવા બાળકો કોઈક નાની એવી જગ્યાના સંપર્કમાં આવી જાય, બહારનું કંઈક પાણી પીવાઈ જાય, તો પણ એમને તરત જ તકલીફ થઈ જાય. રીઝન શું, પહેલેથી આપણું વાતાવરણ સુરક્ષિત છે એટલે કોઈ એન્ટીજન શરીરમાં ગયા નથી, એટલે બોડી એની પ્રત્યેનું પ્રતિકારક તંત્ર સ્વીકારી શકતું નથી, બરોબર, એટલે જલ્દીથી કોઈ ઘટક એનો રોગ એને લાગુ પડી જાય છે. એટલે આપણી જે જીવનશૈલી છે એ પણ આ એલર્જી માટે અત્યારે જવાબદાર છે. એટલે તમે જેટલા મજબૂત બનો, જેટલા ઘટકોનો નાનપણથી જેવા થોડા થોડા ઘટકોના સંપર્કમાં આવતા રહો, તો સામાન્ય રીતે એલર્જી ઓછી થાય છે અને આપણું પ્રતિકારક તંત્ર પણ વધુ સબળ થાય છે. બહુ પ્રોટેક્ટેડ એટમોસ્ફિયરમાં રહેવાથી શું થાય છે, કોઈ કોઈ એલર્જન્સના સંપર્કમાં ક્યારેય આવ્યા જ ન હોય,
બરોબર. અને અચાનક જ કોઈ નુકસાનકારક ઘટક જો પછી આગળ જતાં દાખલ થઈ જાય તો રોગ વધુ લાગુ પડી શકે છે. બરાબર. તો આજે આપણે સિમ્પલ ટોપિક, એમાં જે અમુક પોઈન્ટ યાદ રાખવાના છે એ જરા તમે ટેક્સ્ટબુકમાં આખો શરણ ટોપિક છે, આપણે પોઈન્ટ વાઇઝ અલગ ટોપિક પાડ્યો છે, બરાબર. એટલે આજે આપણે આજના લેક્ચરમાં એક ટોપિક એલર્જી વિશે ભણ્યા. બહુ થિયોરિટિકલ અને સિમ્પલ ચેપ્ટર છે. હવે માત્ર એકવાર ખાલી વિડીયો જોશો, સાથે સાથે એકવાર ટેક્સ્ટબુકમાંથી વાંચી જવાનું, અને પછી એકવાર જે આ પીડીએફ અથવા જે નોટ્સ છે એને પણ રેફર કરી જવાની. જેને જેને આ પીડીએફ જોઈ છે મેં આગળ પણ કહેલું છે, તમે આ ચેપ્ટરનો જે મારા યુટ્યુબમાં વિડીયો જુઓ છો એમાં ફર્સ્ટ વિડીયો એની લિંક ખોલશો એટલે તમને આ પીડીએફ મળી જશે. બરાબર છે. તો આના સાથે આજે આપણે આજનો ટોપિક પૂરો કરીએ છીએ. જય હિન્દ.